नमस्ते बाळ मित्रों, गुड मॉर्निंग। आपणे पाठ नंबर 8 नो अभ्यास करीए छीए, जेमां आपणे आगळ 5 विद्यानो अभ्यास कर्यो, हवे आपणे 6 विद्यानो अभ्यास करवानो छे। तेनी अंदर आपणे 5 पाना नंबर 131 ઉપર આપણે અભ્યાસમાં આગળ વધવાનું છે, જેમાં તમે જુઓ કે 4 કે 5ના જૂથમાં કામ કરો, જુઓ, વિચારો અને શિક્ષકે પૂછેલ પ્રશ્નના જવાબ આપો। આની અંદર વિદ્યાર્થી પોતપોતાની રીતે જવાબ આપી શકે છે। ચાલો વિચારીએ અને મજા કરીએ। જુઓ બાળ મિત્રો, અહીંયા આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે। તે ચિત્રની અંદર એક ફૂલ આપવામાં આવેલું છે। ફૂલની બંને બાજુ પતંગિયા છે અને તેની વચ્ચે એક મોઢું દોરવામાં આવેલું છે અને અહીંયા આ ફૂલને અનુરૂપ પ્રશ્ન પૂછવામાં આવેલા છે, જેનો તમારે જવાબ આપવાનો છે કે તમને આ ચિત્રની અંદર શું શું અલગ દેખાય છે। જો બાળ મિત્રો, પહેલો પ્રશ્ન છે કે આ ચિત્રમાં શું જુદું લાગે છે। તો અહીંયા આ ચિત્ર આપવામાં આવેલું છે, તો આપણે જોઈએ કે ફૂલ હોય એની વચ્ચે મોઢું ન હોય તો એ આપણને આ ચિત્રમાં અલગ દેખાય છે અને આ પતંગિયા છે તે પણ આપણને અલગ દેખાય છે। ત્યાર પછી બીજું, ફૂલ ઉડવા લાગે તો શું થાય। જો આપણે ફૂલનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ કરીએ છીએ, આપણે હાર બનાવવા માટે, ભગવાનને ચડાવવા માટે, પછી આપણે શુભ પ્રસંગની અંદર પણ ફૂલનો ઉપયોગ કરીએ છીએ। પરંતુ જો ફૂલ ઉડવા લાગે તો ફૂલ છે તે આપણા હાથમાં જ ન આવે, આપણે એને પકડીને રાખી જ ન શકીએ, તો આપણે એનો ઉપયોગ કરી જ ન શકીએ। એટલા માટે ફૂલ ઉડવા લાગે તો આપણને ઘણી બધી મુશ્કેલીઓ પડે। ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન, પતંગિયાની પાંખો ના હોય તો, પ્રશ્નાર્થચિહ્ન છે પાછળ, જો બધા જ પ્રશ્નની અંદર, કે પતંગિયાને પાંખો ન હોય તો પતંગિયું કેવું બની જાય, ફૂલ જેવું બની જાય। ફૂલને પણ પાંખ નથી, ફૂલ ઉડી શકતું નથી, તો પતંગિયાને પાંખ ન હોત તો પતંગિયું પણ ઉડી શકત નહીં। અને આપણે જ્યારે પણ જરૂર હોય, જ્યારે પણ આપણે એને લેવું હોય ત્યારે આપણે એને હાથમાં લઈ શકત, બરાબર ને બાળ મિત્રો? ત્યાર પછી જુઓ પાના નંબર 132 ઉપર અહીંયા એક પોપટ આપવામાં આવેલો છે। તે પોપટમાં તમને શું દેખાય છે કે અહીંયા પોપટ છે તે ડાળ ઉપર બેઠેલો છે, પરંતુ પોપટને એક ચાંચ છે નહીં, એટલે ચાંચ વગરનો પોપટ છે। તો હવે અહીંયા પ્રશ્ન પૂછેલા છે તેનો આપણે જવાબ આપતા જઈશું। આ ચિત્રમાં શું ખૂટતું અને જુદું લાગે છે? તો તમને બધાને દેખાય જ છે કે આ ચિત્રની અંદર પોપટની પાંખ છે, ચાંચ છે તે નથી, એ આપણને અલગ દેખાય છે। ત્યાર પછી બીજો પ્રશ્ન, પોપટને ચાંચ ન હોય તો શી મુશ્કેલી પડે? તો સૌથી પહેલાં તો પોપટને ચાંચ ન હોય તો એ ખાઈ શકે નહીં, એ બોલી શકે નહીં, અને પોપટ ચાંચ વગરનો સારો પણ લાગે નહીં। તમને કયું પક્ષી ખૂબ ગમે છે, શા માટે? તો બધા જ બાળકોને મોર બહુ ગમતો હોય અને કોયલ પણ બહુ ગમે, અને મોર છે એ આપણે આજુબાજુના વિસ્તારની અંદર પણ આપણે જોઈ છીએ, અને મોર છે તે ટેહુંક ટેહુંક બોલે એ પણ આપણને બહુ ગમે છે, અને તે રંગબેરંગી બિછાતી સુંદર મજાની કળા બનાવે છે। તમે જોઈ છે ને બાળમિત્રો કળા, તો એ પણ આપણને બહુ ગમે છે। ત્યાર પછી ત્રીજું, આયા એક ચિત્ર આપવામાં આવેલું છે, જેની અંદર આ બુઠ્ઠું છે એ થડ છે, કેમ કે એને ડાળીઓ નથી, ખાલી એક થડ જ છે, એની ઉપર બોલ છે અને એની બાજુમાં નાના નાના ઝાડ છે।
આ ચિત્રમાં તમને શું અલગ લાગે છે? તો જોઈએ આપણે આ ચિત્રની અંદર કે આ બુઠ્ઠું ઝાડ છે એ આપણને અલગ દેખાય છે. ઝાડ છે એને ઘણી બધી ડાળી હોય, ડાળીની અંદર પાન હોય અથવા તો ફળ હોય અથવા તો ફૂલ હોય, પણ આ ઝાડની અંદર બુઠ્ઠું ઝાડ છે, એને કોઈ પણ ડાળી કે એવું કંઈ છે નહીં. દડો કેવી રીતના ઝાડ પર આવ્યો હશે? હવે આપણને વિચાર આવે કે દડો છે એ કેવો સરસ મજાનો ઝાડનું બુઠ્ઠું ઝાડ છે, તેની વચ્ચે ફસાયેલો છે, તો ઉપરથી કોકે ફેંક્યો હશે અને નીચે છે એ ઝાડના અંદર ફસાઈ ગયો હશે. વૃક્ષને ડાળીઓ ન હોય તો, જો વૃક્ષને ડાળીઓ જ ન હોય તો એને વૃક્ષ કહેવાય નહીં, કેમ કે તો એને આપણે થડ કહીએ અથવા તો બુઠ્ઠું ઝાડ કહીએ. પણ વૃક્ષ છે એ ફળ આપે, આપણને ફૂલ આપે, આપણને છાંયડો આપે. જો એને ડાળી ન હોય તો વૃક્ષ આપણને છાંયડો પણ આપી શકે નહીં. એ માટે વૃક્ષને ડાળીઓ ન હોય તો આપણને પણ ઘણી બધી મુશ્કેલીઓ પડે. તમને કેવું ઝાડ ગમે, શા માટે? તો અમને ઘટાદાર સરસ મજાનું, ઝાઝી બધા ફળ હોય, ઝાઝા બધા ફૂલ હોય, ઝાઝી બધી ડાળીઓ હોય, એકદમ ઘેઘૂર હોય અને એની નીચે આપણે બેસવા મળે, સરસ મજાનો ઉનાળાની અંદર તડકો હોય તો આપણને છાંયો આપે અને વરસાદ હોય તો આપણે ઘેઘૂર ઝાડની નીચે પણ આપણે ઊભા રહી શકીએ, તો અમને એવું ઝાડ ખૂબ ગમે. તમારા પ્રિય વૃક્ષનું નામ કહો. તો તમને જે પ્રિય વૃક્ષ હોય એનું તમે નામ આપી શકો છો. તો હું એમ કહું કે મારા પ્રિય વૃક્ષનું નામ શું છે, તો કહું છું કે આંબો છે. ત્યાર પછી કે આપેલ વાક્યને વાંચો તેવા અર્થવાળી પંક્તિ શોધીને લખો. જો અહીંયા બાળમિત્રો એક વાક્ય આપવામાં આવેલું છે, તે વાક્યની અંદર આપણે જે આગળ કાવ્ય ભણ્યા એ કાવ્યમાંથી આપણે જોઈ અને એને અનુરૂપ આપણે અહીંયા પંક્તિ લખવાની રહેશે. પહેલું વાક્ય છે, ચિત્ર દોરાઈ જતાં રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો. તો તેની અંદર આપણે કઈ પંક્તિ લખી શકશું? ચિત્ર રૂડું ત્યાં એણે કીધું, આબ સાંજનું દોરી લીધું, પીછી મૂકી દઈ બાજુએ, કામ બધું સંગ કોરી લીધું. ત્યાર પછીનું બીજું વાક્ય, રામુએ ચાંદા અને તારા જોઈ તેમાં પીછીથી ચમકારા કર્યા. તો તેમાં કઈ પંક્તિ આવશે? ત્યાં તો દીઠો ચાંદલીઓને દીઠા ટમટમ તારા, રામુએ પાછા પીછીથી ચિતરિયા રે ચમકારા. ત્યાર પછીનું ત્રીજું વાક્ય, રામુએ શ્યામ રંગથી મનમાં હતું તેવું આકાશ ચિતર્યું. રામુ એ લઈ રંગ શ્યામને આભ દીધું ઢબૂરી. ત્યાર પછીનું ચોથું વાક્ય, સવાર પડતા આકાશમાં પંખીઓનો અવાજ સંભળાવા લાગ્યો, ત્યાં જ પડી ગઈ સવાર, આભનું ચિત્ર ગયું બદલાય, પંખી કલરવ કરતા ગાતા તેજ ગયું પથરાય. ત્યાર પછીનું પાંચમું વાક્ય, આકાશ અને રંગો જોઈને રામુ કંઈક નવું ચિત્ર દોરવા લાવ્યો, ઘડીક વાર એ રંગ જુએ ને ઘડીક જુએ આકાશ, પડમાં પીછી બોડીને એ કંઈક ચિત્ર તો ખાસ. જો ત્યાર પછી આપણે 133 પેજ ઉપર છે, અહીંયા પહેલાં શું કર્યું અને પછી શું કર્યું તે વાક્યોને આપણે સવારથી સાંજના ક્રમમાં ગોઠવવાના છે. જુઓ બાળમિત્રો, તમે સવારે ઉઠો છો ત્યારે તમે કઈ પ્રવૃત્તિ કરો છો અને ત્યાર પછી તમે સાંજ સુધી કઈ પ્રવૃત્તિ કરો છો તેને આપણે ક્રમમાં ગોઠવવાની છે. અહીંયા 10 વાક્ય આપવામાં આવેલા છે, તે બધા જ વાક્ય આડા અવળા છે. તેને આપણે આપણી દિનચર્યા પ્રમાણે સવારથી સાંજ સુધીના ક્રમમાં ગોઠવશું. જો પહેલું વાક્ય કયું આવશે આ 10માંથી? સૌથી પહેલાં તમે સવારે ઉઠીને શું કરો છો? દાંત સાફ કર્યા કરો છો ને બાળમિત્રો?
જો ન કરતા હોય તો સવારે પહેલાં ઉઠી અને આપણે દાંત સાફ કરવાના છે. ત્યાર પછી સ્નાન કર્યું પછી આપણે શું કરીશું? સ્નાન કરીશું. ત્યાર પછી ચા નાસ્તો કર્યો. સ્નાન કરી અને પછી આપણે શું કરવાનું છે? ચા નાસ્તો કરવાનો છે. ત્યાર પછી ગૃહ કાર્ય કર્યું. ગૃહ કાર્ય એટલે હોમવર્ક, ઘર લેસન જે આ કહીએ ને આપણે, એ આપણે કર્યું. ત્યાર પછી છે ગણવેશ પહેરીને તૈયાર થયા. ગણવેશ એટલે યુનિફોર્મ. યુનિફોર્મ પહેરીને આપણે તૈયાર થવાનું છે. ત્યાર પછી પ્રાર્થના સભામાં રજૂઆત કરી પછી આપણે શું કરવાનું છે? પ્રાર્થના બોલવા માટે જવાનું છે. ત્યાર પછી છે ભાષાનો તાસ આવ્યો. તાસ એટલે પીરિયડ. ત્યાર પછી ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો અંગ્રેજી, કંઈ પણ ભાષાનો આપણે તાસ આવ્યો. ત્યાર પછી મિત્રો સાથે રમત રમ્યા. તમારા મિત્ર છે તેની સાથે તમારે કંઈ પણ રમત રમવાની છે. ત્યાર પછી છે કે દાદી માએ વાર્તા કહી. પછી આપણે ઘરે પહોંચીને મિત્રો સાથે રમત રમીને પાછા આપણા દાદીમા પાસે આપણે વાર્તા કહેવાની છે, સાંભળવાની છે. ચાંદા મામા સપનામાં આવ્યા. પાછા આપણે રાતે સૂઈ જઈએ તો આપણને ચાંદા મામા છે તે સપનામાં આવે છે. જો હવે આપણે અહીંયા જે કોષ્ટક આપવામાં આવેલું છે તેની અંદર આપણે ગઈકાલ, આજ અને આવતીકાલ વિશેની હવે આપણે સમજ મેળવવાની છે. તો જો બાળમિત્રો, આજે સોમવાર છે તો સોમવાર હોય એના આપણે આગળના દિવસના વાર એટલે કયો વાર આવે? રવિવાર. તો રવિવારને આપણે શું કહીશું? ગઈકાલ. અને ત્યાર પછી આપણે મંગળવાર આવે તો મંગળવારને આપણે શું કહીશું? આવતીકાલ. તો આપણે આજ, ગઈકાલ અને આવતીકાલ વિશે આપણે આની અંદર હવે અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી જુઓ પાના નંબર 133 ઉપર કોણ શું શું કરતું હતું બોલો અને લખો. જો આપણે કોઈ પણ વાક્ય હોય એનો આપણે જવાબ આપવાનો છે. તમે કોઈ પણ જવાબ આપી શકો. તો અહીંયા એક ઉદાહરણ આપવામાં આવેલું છે કે દિવ્યા શું કરતી હતી. તો દિવ્યા દોડતી હતી. એની જગ્યાએ તમે એમ પણ કહી શકો કે દિવ્યા વાંચતી હતી, દિવ્યા ગાતી હતી, દિવ્યા જમતી હતી, દિવ્યા ગીત ગાતી હતી. કોઈ પણ વાક્ય છે એ તમે સામે જવાબ આપી શકો. એટલે મેં અહીંયા સામે જવાબ મારી રીતના આપેલા છે. મહેશ શું કરતો હતો? મહેશ લખતો હતો. એની જગ્યાએ તમે એમ પણ લખી શકો કે મહેશ છે એ દોડતો હતો, મહેશ જમતો હતો. છોકરીઓ શું કરતી હતી? છોકરીઓ દોરડા કૂદતી હતી. જીત શું કરતો હતો? જીત વાંચતો હતો. રિંકુ શું કરતી હતી? રિંકુ ટીવી જોતી હતી. ફોરમ શું કરતી હતી? ફોરમ રસોઈ કરતી હતી. ત્યાર પછી છે કે વાક્ય વાંચો અને જુદા પાડો. વાક્ય વાંચો. પહેલાં થયું તેની નીચે સીધી લીટી દોરવાની અને પછી થયું હોય તેની નીચે આપણે લાઇનિંગવાળી લીટી દોરવાની છે. તો અહીંયા બે પ્રવૃત્તિ આપવામાં આવેલી છે. તે પ્રવૃત્તિની અંદર જે પહેલાં પ્રવૃત્તિ કરવામાં આવેલી હોય તેની નીચે આપણે સીધી લીટી દોરીશું અને જે પછી પ્રવૃત્તિ કરવામાં આવેલી હોય તેની નીચે આપણે લાઇનિંગવાળી લીટી દોરવાની છે. તો પહેલું વાક્ય છે, વિરાટે બૂટ પહેર્યા, હવે એ નિશાળે જવા સીડી ઉતરે છે. તો આપણે સમજાય જ જાય કે આની અંદર આપણે પહેલાં કઈ ક્રિયા કરેલી હશે? તો બૂટ પહેરવાની. તો એની અંદર આપણે સીધી લીટી દોરવાની અને ત્યાર પછી આપણે કઈ ક્રિયા કરેલી છે? તો કે છે કે સીડી ઉતરવાની. તો તેની અંદર આપણે લાઇનિંગવાળી લીટી દોરવાની રહેશે. ત્યાર પછી છે બીજું વાક્ય, વિરાજ હાથ ધુએ છે કારણ કે એ ધૂળમાં રમતી હતી. તો વિરાજ હાથ ધુએ છે એ બીજા નંબરની પ્રવૃત્તિ છે. શું કામ એને હાથ શું કામ ધોયા? તો કે છે કે એ ધૂળમાં રમતી હતી એટલા માટે. તો આ પહેલી પ્રવૃત્તિ છે તો એની અંદર આપણે સીધી લીટી કરીશું અને આ બીજા નંબરની ક્રિયા છે, બીજા નંબરની પ્રવૃત્તિ છે તો એની અંદર આપણે લાઇનિંગવાળી લીટી કરવાની રહેશે.
ત્યાર પછી છે નીલા સફરજન ખાય છે કેમ કે તેને ભૂખ લાગી હતી. તો પહેલાં પ્રવૃત્તિ કઈ? ભૂખ લાગવાની. એને ભૂખ લાગી હતી એટલા માટે એ સફરજન ખાય છે. ત્યાર પછી છે ચોથું, રૂબીનાએ બહાર ખાધું હતું એટલે એને પેટમાં દુખે છે. તો પહેલા નંબરની પ્રવૃત્તિ કઈ થઈ? તો કે છે કે રૂબીનાએ બહાર ખાધું એટલા માટે એને પેટમાં દુખે છે. તો અને અહીંયા આપણે સીધી લીટી કરીશું, અહીંયા આપણે લાઇનિંગવાળી લીટી કરવાની રહેશે. ત્યાર પછી છે, મારી પાસે ચાર પેન હતી અને આનંદે મને એક પેન આપી. તો પહેલાં એની પાસે કેટલી પેન હતી? ચાર પેન હતી એટલે આપણે એની નીચે સીધી લીટી કરીશું અને લાઇનિંગ સોરી મને એક પેન આપી એની નીચે આપણે લાઇનિંગવાળી લીટી કરીશું. છઠ્ઠું છે, સાયકલમાં પંચર પડ્યું માટે હું ચાલું છું. તો પહેલી પ્રવૃત્તિ શું? તો કે છે કે સાયકલમાં પંચર પડ્યું એ પહેલી ક્રિયા, એટલા માટે થઈને હું ચાલીને જાઉં છું એ બીજી છે, એટલે એના નીચે આપણે લાઇનિંગવાળી કરકરિયાવાળી લીટી કરીશું. સાતમું, કાલે રવિવાર હતો એટલે શેરીના આજે દવાખાને જાય છે. તો પહેલી પ્રવૃત્તિ પહેલી ક્રિયા થશે કાલે રવિવાર હતો, તો એની નીચે આપણે સીધી લીટી કરીશું અને એટલે શેરેના આજે દવાખાને જાય છે જેની નીચે આપણે લાઇનિંગવાળી લીટી કરવાની રહેશે. ચલો સમજાઈ ગયું ને બાળમિત્રો? હવે આપણે બીજું છે તે આપણે આગળના વિડિયાની અંદર કરીશું.